જગ્યા પર ઊભી છું આ જગ્યા સ્વરાજ ભવન તરીકે ઓળખાય છે કારણ કે દાંડી સત્યાગ્રહ વખતે ગાંધી બાપુ અહીં આવી પહોંચ્યા હતા બપોરે વિશ્રામ કર્યો હતો અને ત્યારબાદ સાંજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની વર્કિંગ કમિટીની બેઠક અહીં યોજાઈ હતી એટલે આ જગ્યાને સ્વરાજ ભવન તરીકે ઓળખવામાં આવે છે અને આ જગ્યા આ શહેરની શાન પણ છે આ શહેરની બીજી ખાસિયત એ પણ છે કે અહીંની પ્રજા મૂક બધિર કહેવાય છે કારણ કે જે પ્રકારે અહીં વિકાસના કાર્યો કરવા જોઈતા હોય છે એ વિકાસના કાર્યો થયા નથી ત્રાહિમામ પોકારી ઉઠેલી પ્રજા હવે કંઈ પણ બોલવાને લાયક પણ નથી રહી હવે તમે કહેતા હશો કે હું કયા શહેરની વાત કરી રહી છું તો હું વાત કરી રહી છું ભરૂચની નજીક આવેલા 63 કિલોમીટરના અંતરે આવેલા અમદાવાદથી 3.5 કલાકે તમે જર્ની કરીને આ શહેરમાં પહોંચશો તો આ શહેર છે જંબુસર છેલ્લી ટર્મની જોડે વાત કરીએ તો નગરપાલિકામાં છેલ્લું એક વર્ષ ભાજપ ના 4 વર્ષ શાસનમાં રહ્યા છે અને 1 વર્ષ અપક્ષનો ટેકો લઈને કોંગ્રેસ અહીં શાસન કરી ચૂક્યું છે એટલે 5 વર્ષમાં બંને પાર્ટીઓએ અહીં શાસન કર્યું છે પરંતુ પ્રજાને શું મળ્યું સરવાળે શૂન્ય કારણ કે અહીં જે પ્રકારે અસુવિધા ઊભી થઈ રહી છે અને જે પ્રકારે અહીં પ્રજા મુશ્કેલીનો સામનો કરી રહી છે એ મુશ્કેલીને વાચા હજુ સુધી કોઈ પણ શાસક પક્ષ આપી શક્યો નથી અને તેઓની વ્યથાને હજુ સુધી કોઈ ઉકેલ જવાબ મળી શક્યો નથી તો આપણે જોઈએ પાલિકાનું પાણીપત જંબુસર શહેરથી જંબુસરમાં એ કહી શકાય કે એક થતું ભાજપનું શાસન રહ્યું છે એટલે કે મોટા ભાગે અહીં નગરપાલિકામાં ભાજપ શાસન કરતું આવ્યું છે ત્યારે લાસ્ટ ટર્મની વાત કરીએ તો અપક્ષનો ટેકો લઈને શરૂઆતનું 1 વર્ષ અહીં નગરપાલિકામાં કોંગ્રેસનું રાજ અને ત્યારબાદ 4 વર્ષ અપક્ષના ટેકા સાથે ભાજપ અહીં શાસન કરી ચૂક્યું છે પરંતુ જે પ્રકારે વિકાસની વાતો આગળ ધરીને ભાજપ કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકાર હોય હંમેશા વિકાસની વાતો કરતા હોય છે જંબુસરમાં તમે એન્ટર થશો ત્યારે તમને ખબર પડશે કે વિકાસ અહીં કેવા પ્રકારે થયો છે ભાજપના આગેવાન કોંગ્રેસના આગેવાન બીટીપીના આગેવાન બીઆરપીએસના આગેવાન સ્થાનિક અગ્રણી અને અહીંના સ્થાનિક પત્રકાર આ ડિબેટમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે સૌપ્રથમ આપણે ભાજપના આગેવાનને પૂછીશું કે છેલ્લા 5 વર્ષની અંદર જો આપણે 4 વર્ષમાં ભાજપનું શાસન નગરપાલિકામાં અપક્ષના ટેકા સાથે કયા કયા પ્રકારના વિકાસના કામ કરવામાં આવ્યા છે વિકાસના કામમાં 170 કરોડને પાણીનો પ્રોજેક્ટ લઈ આવ્યા છે અને એ પાણીના પ્રોજેક્ટ લોકડાઉનના કારણે થોડો વિલંબમાં પડેલો છે એ 3-4 મહિનામાં ક્લિયર થઈ જશે અને રોડ રસ્તા બજારના રોડ રસ્તા સોસાયટીઓના રોડ રસ્તા એ ભારતીય જનતા પાર્ટી તરફથી બનાવવામાં આવ્યા છે અને પ્રજાલક્ષી અનેક કામો થયા છે પ્રજાલક્ષી અનેક કામો થયા છે લોકડાઉનના કારણે પાણીનો પ્લાન્ટ લઈને આવ્યા છે પરંતુ એ હાલ થોડો વિલંબમાં છે પરંતુ અહીંની એક મોટી સમસ્યા એ પણ છે કે જંબુસરમાં છેલ્લા ઘણા વર્ષોથી જે પાણી અહીંની પ્રજાને મળી રહ્યું છે એ પાણી પીવા લાયક નથી ક્ષારનું પ્રમાણ ખૂબ જ વધુ હોવાથી TDSનું પ્રમાણ વધી જતું હોય છે જે પ્રકારે ભાજપના આગેવાને જવાબ આપ્યો કે અહીં રોડ રસ્તાની વાત કરીએ પાણીના પ્લાન્ટની વાત કરીએ તો આ બાજુ ભાજપ લાવ્યા છે શું કહેશો આપ એ જે કહે છે તો પાણીના પ્લાન્ટમાં આરો પ્લાન્ટનું જે ખાતમુહૂર્ત ખાસા વર્ષો પહેલાં થઈ ગયું છે એનું 18 મહિનાની મુદત હતી એ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી આપવામાં આવેલું છે અને ભાજપે મોટા પાયાના ભ્રષ્ટાચાર કરે અમે હાલ જોઈ શકો તો ત્યાં 2 કરોડ રૂપિયાની સ્તર પર મોટરો પણ નથી ને બિલ ઉધારી દેવામાં આવ્યું છે હજુ તો પાણીનો પ્રોજેક્ટ ઘણું દૂર છે જંબુસરની પ્રજાને પાણી મળવાનું નથી આ લોકોએ જે ભ્રષ્ટાચાર કર્યો છે મેડમ એ કોઈ આજ સુધી કોઈ એક બોર્ડે નથી કર્યું એટલું ભ્રષ્ટાચાર કર્યું છે લાસ્ટ ટર્મમાં તમારી સરકાર પણ બની હતી અપક્ષનો ટેકો લઈને તમે 1 વર્ષ જે શાસનમાં રહી શક્યા એની પાછળનું કારણ શું કે અપક્ષના જે હતા હોદ્દેદારો અને નગરસેવકો એ ભાજપમાં જોડાઈને પછી 4 વર્ષ ભાજપ આવ્યું એ અપક્ષોએ જે ભ્રષ્ટાચાર કરેલ હતા તો અમે બોર્ડમાં મત આપ્યા નથી એટલે એ લોકો સીધા ભાજપ જોડે ગયા છે કે એમને ભ્રષ્ટાચાર બધું ભયભીત થાય અને ઠંડુ પડી જાય એટલે સરકારના દબાવમાં બધું ભ્રષ્ટાચાર દબાઈ દેવામાં આવ્યું છે એમનું એટલે અહીંનું કહેવું એવું છે કોંગ્રેસનો આક્ષેપ એવો છે કે નગરપાલિકામાં કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે અને એ કૌભાંડના કારણે જ અપક્ષને ભાજપનો ટેકો મળ્યો અને ભાજપ અહીં સત્તામાં આવી છે હવે અહીં સ્થાનિક અગ્રણી અને વરિષ્ઠ પત્રકાર પણ આપણી સાથે જોડાયા છે ત્યારે આપણે તેઓને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું જંબુસરમાં અમે લોકો પ્રવેશ્યા રોડ રસ્તાનો ખાડાનો મોટો પ્રોબ્લેમ આપણે જે પાવન ધરા ઉપર અહીં આ સ્વરાજ ભવન છે ત્યાં પણ આપણને ગંદકી જોવા મળી રહી છે એટલે કહી શકાય કે ગંદકી નો પણ એક મુદ્દો રોડ રસ્તાનો પણ એક મુદ્દો છે પીવાના પાણીનો જે પ્રોજેક્ટ છે એનો પણ એક મુદ્દો છે આવા તો અનેક મુદ્દા અને છતાં પણ જંબુસરની જનતા મૂક બધિર શા માટે એનું કારણ છે મેડમ કે જ્યારે જ્યારે પણ આ વિષય ઉપર કોઈ અવાજ ઉઠાવવાની કોશિશ કરી છે
ત્યારે યેનકેન પ્રકારેણે સત્તાધીશો દ્વારા એમને દબાઈ દેવામાં આવે છે. અને આ જે કૌભાંડો છે એની કોઈએ તપાસ ફરિયાદ કરી, એસીબીમાં ફરિયાદ કરી હોય કે વિજિલન્સમાં ફરિયાદ કરી હોય, તો વિજિલન્સ કે એસીબીની તપાસ આવે છે ને એ પણ બરોબર જતી રહે છે અને સમેટાઈ જાય છે. એટલે સામાન્ય નાગરિકના મનમાં એ વાત ઘર કરી ગઈ છે કે આપણે ગમે એટલું બોલીશું ને આપણું કશું ઉપજવાનું નથી. એટલે હવે લોકોએ બોલવાનું જ બંધ કરી નાખ્યું, બંધ કરી દીધું છે. કારણ કે એમને ભરોસો નથી રહ્યો, આ સરકાર પર પણ ભરોસો નથી રહ્યો. કારણ કે સરકાર દ્વારા, સરકારના મંત્રીઓ દ્વારા સરકારી તંત્રને દબાવવામાં આવે છે કે ભાઈ જંબુસરનો ભ્રષ્ટાચાર હોય તમારે કશું બોલવાનું નહીં. બરાબર, એના કારણે પ્રજા મુખ થઈ ગઈ છે. એટલે પ્રજા મુખ બધી થઈ ગઈ છે. આપણી સાથે એક અહીંની સામાન્ય ગૃહિણી કે જે અનેક મોંઘવારીનો માર સહન કરીને પણ પોતાના ઘરનું બેલેન્સ જાળવી રાખતી હોય છે. જંબુસરના આપ વતની છો અને છેલ્લા ઘણા વર્ષથી અહીંની જનતાને પીવાનું પાણી શુદ્ધ તો જવા દો, મીઠું પણ નથી મળતું કે જે તમે પીને તમે શાંતિથી તમે તૃપ્ત મેળવી શકો, તમારા જીવને તૃપ્ત કરી શકો. તમારે પાણી બહારથી કેરવા મંગાવવા પડતા હોય છે, આરો વોટર તમારે મંગાવવું પડતું હોય છે. પાણીના કારણે કયા પ્રકારની તકલીફ? કેટલા છેલ્લા સમયથી જ્યારથી હું મેરેજ કરીને આવી છું ત્યારથી અમારે ત્યાં મોટા ભાગે પાણી બહારથી જ આવે છે અને એની અંદર રોજના બે બોટલ લેવા પડે, 30 રૂપિયાના બે બોટલ, એટલે કે એક બોટલ એટલે કે 60 રૂપિયા, એટલે કે એક્સ્ટ્રા માર મારા બજેટમાં આવે છે કે બે બોટલ 60 રૂપિયાનું હું લઈ છું. એના પછી એ પાણી મારે લઈને અને એ મારા બજેટમાં વધારો તો ઓલરેડી થાય જ છે. જો આ પાણી છે એની અંદર TDS પણ ઓછા હોય છે. તમે જાણો છો કે આરોનું પાણી, જે બહારનું પાણી, અત્યારે જે પાણી અમે લઈએ છીએ બહારનું એ પણ મને એટલો બધો કોન્ફિડન્સ નથી કે એ પણ એટલું શુદ્ધ આવતું જ હશે. એટલે પાણીનો તો બહુ જ મોટો પ્રશ્ન છે કે પાણી અને મળવું એટલે બહુ જ મોટામાં મોટી સમસ્યા છે. અને એના માટે બીજા ઘણા પ્રશ્નો ઉદ્ભવેલા છે અને મારી સાથે જાતે પણ ઉદ્ભવેલા છે કે એના કારણે જે આપણું શું કહેવાય એને કે તકલીફ હોય, વિટામિન્સ હોય, વિટામિન્સ છે એ છે કે લોહી ઓછું થઈ જવું, B12 ઓછું થઈ જવું. મોસ્ટ ઓફ તકલીફ B12ની થાય છે કે આપણને ઓછું થઈ જાય અને એના લીધે તમારે શું કરવું પડે કે તમારે એક્સ્ટ્રા ખર્ચો એનો પણ કરવો પડે, દવાઓનો છે એનો છે. અને અહીંયા આગળ કોઈ વસ્તુ સરકારી હોસ્પિટલ છે તેના માટે તેનામાં પણ કોઈ એવી સ્પેશિયલ ફેસિલિટી નથી આના માટેની કે તમે ત્યાં જઈને ટ્રીટમેન્ટ કરાવી શકો. ઓકે, એટલે જો B12 ઓછું થયું તો મારે કમ્પલસરી બરોડા જવું પડે અને બરોડા જવું એટલે મારો એક દિવસનો ખર્ચો 4-5 હજાર રૂપિયા સામાન્ય હોસ્પિટલમાં. એટલે કહી શકાય કે અહીંની જનતાને જો પીવાનું મીઠું પાણી પણ નથી મળતું અને એ મીઠું પાણી ન મળવાને કારણે, પીવાનું જે લાયક પાણી ન મળવાને કારણે આરોગ્યના પણ કેટલાક પ્રશ્નો ઊભા થતા હોય છે. સરકારી હોસ્પિટલમાં જે ફેસિલિટીઝ મળવી જોઈએ, જે સ્પેશિયલ ફેસિલિટીઝ મળવી જોઈએ, સ્પેશિયલ ડોક્ટર્સ અહીં અવેલેબલ ન હોવાને કારણે અહીંની જનતાને કમ્પલસરી એ લોકોને વડોદરા ખાતે જવું પડતું હોય છે. આપણી સાથે BTPના પણ કેટલાક આગેવાન છે. આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે, નગરપાલિકાની ચૂંટણી. જે પ્રકારે ગત ટર્મમાં 1 વર્ષ માટે કોંગ્રેસ અને 4 વર્ષ માટે ભાજપ અહીં હતું, અહીંયા ઘણી બધી સમસ્યાઓ છે. શું કહેશો, વિકાસના કામ થયા છે કે નહીં? જંબુસર એવું તરીકે ઓળખાતું હતું કે પહેલાં જંબુસર કહેતી હતી નાગરિક આપણા જંબુસર શહેરની. હવે જંબુસરમાં એન્ટર થતા પબ્લિક એવું કહે છે કે આ જંબુસર નથી, આ ગંડુસર છે. આ એટલો ભારે વિકાસ છે, આ કોંગ્રેસ ભાજપ મળીને પ્રજાને મારવા બેઠી છે. આ પ્રજા સમજે તો એનો વિકાસ કરે, કોઈ ઉમેદવાર લાવો એ પ્રજાના હાથમાં છે. હવે આ BTP 9 વર્ષ આ પહેલી વાર BTP જંબુસર શહેરમાં આવેલી છે. તમે કયા મુદ્દા સાથે આ ચૂંટણીમાં ઉતરવાના છો? અમે વિકાસના કામ માટે આ મુદ્દામાં ઇલેક્શનમાં વોટ ફોર્મ ભરવાના છે. બરાબર છે. BTP નું તો સ્પષ્ટપણે કહેવું છે કે અહીંની જનતા હવે જાગૃત થાય અને કેવા પ્રકારના ઉમેદવાર ચૂંટી કાઢવા છે એ જનતા નક્કી કરે અને વિકાસના કાર્યોને પ્રાધાન્ય આપીને હવે BTP આ વખતની જંબુસરમાં સ્થાનિક સ્વાદી ચૂંટણીમાં, નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવી જઈ રહી છે. ત્યારે BRPSના લોકો પણ આપણી સાથે ઉપસ્થિત છે. આપનું શું કહેવું છે? પહેલામાં પહેલું તો કોઈ પણ પાર્ટી જ્યારે ઉમેદવારી કરતી હોય, જ્યારે ઇલેક્શન આવતા હોય ત્યારે એમને એજન્ડા નક્કી હોવા જોઈએ. જ્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એજન્ડા જ નથી નક્કી કરી શકતા, તો જ્યારે પ્રજાને શું આ વિકાસની વાતો સમજાવે? બંને એક બાજુ વિકાસ કરે, જંબુસરનો આજે વિકાસ ખરેખર જે પંપિંગ સ્ટેશનો સારા બન્યા નથી, જંબુસરમાં ગંદુ પાણી જે ગટેરોનું ખુલ્લે આમ ફરી રહ્યું છે એનાથી આરોગ્યનો પ્રશ્ન છે. જ્યારે કોરોનાની મહામારીની અંદર પણ આ લોકો વાતો કરે છે ખરેખર, પણ કશું થતું નથી. જ્યારે ખુલ્લે આમ ગટેરો ભરી રહી છે જંબુસરની અંદર, તો એ વિકાસ ભારતીય જનતા પાર્ટીએ કર્યો કે કોંગ્રેસે કર્યો? એ બંનેને પૂછું છું. આટલા વર્ષોના શાસનમાં કઈ
વિકાસ જ નથી દેખાતો. આટલા વર્ષોના શાસનમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના આગેવાન ઉપર આ આક્ષેપ છે કે વિકાસ કર્યો છે તો વિકાસ દેખાતો કેમ નથી, કારણ કે રોડ રસ્તાની ખસ્તા હાલત, ગટરો ઉભરાઈ રહી છે, ગંદકીનું સામ્રાજ્ય પણ છે અને પાણી પણ અહીં નથી મળતું, જે પ્રકારે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, શું કહેશો? હાલ આપ જોઈ શકો છો કે રોડ રસ્તાના કામ શરૂ થઈ રહ્યા છે. બેને જેમ વાત કરી કે મીઠા પાણીનું, મીઠા પાણીનો પ્રોજેક્ટ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જ ગ્રાન્ટ આપવામાં આવી. એમાં વિલંબ એટલે થયો કે જે મેપિંગ ગૂગલથી લેવામાં આવ્યું એમાં 3.5 કિલોમીટરની લાઇનની ઘટ પડી, જેની બી ભારતીય જનતા પાર્ટીએ ગ્રાન્ટ ઉમેરી કરી અને 2.25 કરોડ પાછા. પણ આ તો વર્ષો જૂનો પ્રશ્ન છે ને, હજુ સુધી કેમ નિકાલ નથી આવ્યો? વર્ષો જ હું એ જ કહેવા માગું છું બેન કે ગૂગલથી જે માપ લેવામાં આવ્યું એના લીધે એક માપ ઓછું પડ્યું, એના લીધે ગ્રાન્ટની આપણે એ થઈ અને આપણે એક વર્ષ ઓલમોસ્ટ એમાં પૈસા આવતા અને વહીવટી TSમાં ને એમાં નીકળી ગયા, એટલે આજે એ પૈસા આવી ગયા છે અને 4 મહિનામાં મીઠું પાણી મળવાનું છે. રહી વાત ગટરની, તો ગટર જંબુસરમાં અમલમાં આવી ત્યારે જંબુસરની વસ્તી 18,000 હતી. અત્યારે ગટર યોજના સરકાર એટલી સક્ષમ છે કે સરકાર ધારે તો ગટર યોજનાના પૈસા આપી શકે, પણ જંબુસરનું ભૌગોલિક બંધારણ એ ટાઈપનું છે કે અત્યારે દબાણો વધી ગયેલા છે. આપણે નવી ગટર નાખવી હોય તો બી એક આપણા માટે પડકારનો એ છે, તો આપણે શું કરીએ તેના માટે જંબુસર નગરપાલિકામાં, એટલે જાતે હું જ્યારે કારોબારી અધ્યક્ષ હતો ત્યારે જ મેં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને જે રીતે CVCH પ્લાન સાથે ગટર યોજના અમલમાં મૂકી એ રીતે મારા મિત્રને સંપર્ક કરીને મેં એ પ્લાન પણ મંગાવેલો છે કે ભાઈ જંબુસરને કાયમ માટે નિજાત મળે ગટરની પ્રશ્નોથી. એટલે ભારતીય જનતા પાર્ટી સદાય લોકોની સુખાકારી માટે દોડતી જ રહી છે. પણ આ તો એવું છે બેન કે વરસાદ પડે ને અળસિયા બહાર નીકળે, એમ ચૂંટણી આવે ને લોકો બહાર નીકળે, ચૂંટણી આવે ને લોકો બહાર નીકળે, અને આ રીતનું નિવેદન આપીને ભાજપે પોતાનો બચાવ તો કર્યો છે, આપ શું કહેશો? જંબુસર નગરપાલિકાની અંદર જે ભાઈ મનનભાઈ જેવડે વાત કરી ગટરની, એ ગટરની અંદર એ ભાઈને ખબર નહીં હોય કે અહીંયા આપણે છે તે આપણે ઇન્ટરનેશનલ એ પેલું એનું કનેક્શન હતું, GEBનું કનેક્શન પેલું એક્સપ્રેસ લાઇનનું હતું. એ લોકોને હજુ ખબર નહીં હોય કે હવે જંબુસર શહેરનું કરી દીધું છે. જંબુસરમાં 3 વખત હવે મોટરો બંધ થઈ ગઈ, અમારા ઘર પાસે જે કાંસ છે કાંસ ટોટલી ભરી જાય છે ને ગંધાય છે. ત્યાં આજે બી જંબુસર વોર્ડ નંબર 1માં જઈને પૂછ્યા લોકોને, ખબર છે લોકોને મીઠું પાણી આવતું નહોતું. છત્રસિંહભાઈને ઇલેક્શનમાં બી લોકો આ લોકો ભાજપના લોકો એવું કહેતા હતા કે મીઠું પાણી આવે છે આવે છે ને આવે છે. આવે જ ભાઈ પાણી મીઠું, જો સાંભળી લો બરાબર, એટલે પાણી મીઠું આવતું જ નથી, ખારું પાણી આવે છે ને લોકોની પાઇપલાઇનો ખલાસ થઈ ગયેલી છે એટલે પાણી મીઠું આવતું જ નથી. એટલે અહીં અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે, અને જ્યારે નગરપાલિકાની વાત આવતી હોય છે ત્યારે નગરપાલિકા સામે પણ કૌભાંડના કેટલાક આક્ષેપ લાગેલા છે, અને અહીં જાહેર હિતની અરજી કરવામાં પણ આવતી હોય છે. ત્યારે આપણે એ જ અગ્રણીને પૂછીએ કે શોપિંગ મોલને લઈને જે પહેલાં અગાઉ દુકાન હતી એ દુકાન હટાવવામાં આવી અને નગરપાલિકાએ એ જમીન બીજા વ્યક્તિઓને આપી, ત્યાં શોપિંગ મોલ્સ ઊભા રહી રહ્યા છે અને આડકતરી રીતે એક પ્રકારનું કૌભાંડ આચરાયું છે. શોપિંગ મોલ તો એક બીજો મુદ્દો છે, પરંતુ હમણાં જે ગટરની વાત કરવામાં આવી, 2015ની અંદર 7 કરોડ 42 લાખ રૂપિયાનો ગટરનો પ્રોજેક્ટ એના નાણાં ઉધારી આપવામાં આવેલા છે અને એ ગટરના પ્રોજેક્ટની અંદર મુખ્ય અધિકારીશ્રીએ સર્ટી આપી દીધું છે કે ભાઈ જંબુસરની પ્રજા આનંદમય છે, પરંતુ હાલમાં એ કનેક્શનો પણ થયેલા નથી, પંપિંગ સેન્ટર ચાલુ નથી થયેલા, એટલે 7 કરોડ 42 લાખ રૂપિયાની માતબર રકમ સરકારશ્રીની વ્યય થયેલી છે, નાણાં વેડફાઈ ગયા છે. અને હજુ પણ હું કહું છું આપના માધ્યમથી હું તમને સ્થળ ઉપર લઈ જાઉં અને એ સ્થળ ઉપર તમને બતાવું પંપિંગ સ્ટેશનો, એ સોસાયટીઓ બતાવું, એમને એમ લોકોએ પોતાની રીતે કનેક્શનો કરે છે એટલે ત્યાં એટલી ગંદકી થઈ છે. એટલે ગ્રાન્ટ મળ્યું હોવા છતાં પણ અહીંની પબ્લિક સ્વ ખર્ચે કરી રહી છે બધું કામ, પાઇપો નાખી દીધી છે પરંતુ એની તકલાદી ધોરણે કામ થવાને તે પાઇપો બેસી ગઈ છે, પંપિંગ સેનો ચાલુ નથી થાય. એટલે જંબુસર શહેરની સૌથી મોટી સમસ્યા ગટરની છે. હવે બીજી વાત કરું છું કે જે આપ શોપિંગ સેન્ટરની વાત કરો છો, શોપિંગ સેન્ટરની હું અરજદાર તરીકે મ્યુનિસિપલ એક્ટની 258ની કલમ પ્રમાણે મેં પ્રાદેશિક કમિશનમાં અરજ કરી લીધી. સદર શોપિંગ સેન્ટરની અંદર માત્ર 19 લાખ રૂપિયા, 21 લાખ રૂપિયા અને 18 લાખ રૂપિયા જેવી નજીવી રકમે સદસ્યોને અને કોન્ટ્રાક્ટર ભેગા મળીને શોપિંગ સેન્ટર લઈ લીધેલું અને સરકારને કરોડો રૂપિયા નુકસાન કરેલ છે. આજે કદાચ એ હરાજી ફરીથી કરવામાં તો સરકારને 1 કરોડ 50 લાખ રૂપિયાનો ફાયદો થશે નગરપાલિકાને. અને નગરપાલિકા દલીલ કરે છે કે ભાઈ ભંડોળ માટે તો અમે તો ભંડોળની જ વાત કરીએ છીએ કે 1.5 કરોડ રૂપિયા સારા કે 19 લાખ રૂપિયા સારા, અને એ પ્રાદેશિક કમિશનરે હુકમ કરેલો છે. પરંતુ એ હુકમના અનુસારે હું કહેવા માગુ છું સરકારશ્રીને, અને હું અપીલમાં પણ જઈશ કે સદસ્ય શું જે 25 સદસ્યોએ મત આપેલા છે, એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, 28માંથી 25 સદસ્ય તે એમની ઉપર મ્યુનિસિપલ એક્ટની કલમ 37 મુજબ કાર્યવાહી કેમ નથી થઈ?
સાચી વાત છે. અને આપે જ્યારે આ અરજી કરી છે, અરજીની સામે આપને શું જવાબ મળ્યો છે? હમણાં જસ્ટ 4 તારીખે જ હુકમ આવેલો છે, એમાં ઠરાવોની પહેલાંની પરિસ્થિતિ પ્રસ્થાપિત કરવી સ્પષ્ટ હુકમ કરવામાં આવેલો છે. પરંતુ હજુ પણ મુખ્ય અધિકારી કોન્ટ્રાક્ટર અને સદસ્યોનો બચાવ કરે છે અને નગરપાલિકાના આર્થિક હિતને નુકસાન નગરપાલિકા કરે છે મુખ્ય અધિકારી શ્રી. એટલે મુખ્ય અધિકારી શ્રી નગરપાલિકાના આર્થિક જે હિત છે એને નુકસાન કરવામાં આવી રહ્યું છે. અને જો આ શોપિંગ સેન્ટર હટાવવામાં આવે અને તેના કારણે સરકારની તિજોરીમાં પણ આવક થઈ શકે તેમ છે. હવે અહીં ટ્રાફિક, કારણ કે કાચા રસ્તા અને રસ્તા ઉબડખાબડ, એના કારણે ટ્રાફિક, પાર્કિંગ, આ બધી સમસ્યાનો પણ અહીંયા ઉલ્લેખ છે. સૌથી પહેલાં તો તમે જે શોપિંગ સેન્ટરને ભ્રષ્ટાચારની વાત કરી તો ઇમ્તિયાઝભાઈએ જવાબ આપ્યો, પણ મારી પહેલી વાત એવી કે ઇમ્તિયાઝભાઈ સામાન્ય પ્રજામાં ઊભા રહી અને પ્રજાને ગુમરાહ કરવાનું કામ કરે છે. કારણ કે ઇમ્તિયાઝભાઈ સામાન્ય પ્રજા નથી, ઇમ્તિયાઝભાઈ કોંગ્રેસના હોદ્દેદાર છે. એટલે અમને સામાન્ય પ્રજા તરીકે ઊભા રહીને પ્રજાને ગુમરાહ ના કરે, કોંગ્રેસમાં આવી જાય. કારણ કે કોંગ્રેસની કોઈ વાતના જવાબ અમે આપવા નથી માગતા. એનું કારણ એવું જ છે કે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ સારા કામ કરે, પ્રધાનમંત્રી મોદીજી 370ની કલમ દૂર કરે, પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરે, એક મિનિટ વાત છે મેડમ, હું તમારા મુદ્દા જવાબ આપીશ, તમારા મુદ્દાનો ઉદાહરણ સહિત જવાબ આપીશ, તમારા મુદ્દાનો. તો એક મિનિટ. મારો કહેવાનો મતલબ એટલો છે કે આવા પ્રશ્નોમાં પણ આ કોંગ્રેસ વિરોધ કરે છે. આવા પ્રશ્નોમાં પણ જ્યારે કોંગ્રેસ વિરોધ કરતી હોય ત્યાં નગરપાલિકામાં પણ કોંગ્રેસ વિરોધ કરવાની છે, એ વિરોધ પક્ષમાં છે. અને જ્યાં સુધી શોપિંગ સેન્ટરના મુદ્દાની વાત છે તો એ શોપિંગ સેન્ટર જે મંજૂર થયું, એનો જે ઠરાવ થયો, એ કોંગ્રેસના શાસનમાં થયેલો છે. પ્રથમ વર્ષ જ્યારે કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે શોપિંગ સેન્ટરનો જે ઠરાવ થયેલો છે. એટલે ભ્રષ્ટાચાર જે છે એ ભ્રષ્ટાચાર શોપિંગ સેન્ટરનું મૂળ એ કોંગ્રેસ છે. ડાયરેક્ટ કોંગ્રેસનો સવાલ પૂછીશું, જવાબ. મેડમ ભાઈ કહે છે કે કોંગ્રેસે મંજૂર કરેલું છે. અમે મેડમ 2015માં અમારી કોંગ્રેસની સત્તા હતી, અમે ખાલી ઠરાવ કરેલું છે કે અહીંયા બાજુમાં બીજો નગરપાલિકાનો શોપિંગ છે જ, ત્યાં 18 કરોડ, 10 કરોડ, 12 કરોડની દુકાનો વેચાય જ છે. અમે નગરપાલિકાના ફાયદો થાય એટલા માટે અમે જગ્યા ફાળવણી કરી. હવે એ જ જગ્યા પછી અમારે 1 વર્ષ પછી અમારી સત્તા જતી રહી, ભાજપની સત્તા આવી પછી એ જ સત્તાવાળાઓએ લોકો ગણેથી લાખ રૂપિયા લીધા છે, 12 લાખ રૂપિયા, ત્યાં 1-1 લાખ રૂપિયા જ ભરેલા છે નગરપાલિકામાં, પૂછો એમને. એટલે આ કેવા પ્રકારનું ગણિત કઈ ખબર ન પડી. મારા મિત્ર કાદરભાઈ કોંગ્રેસના શાસનમાં પક્ષના નેતા હતા, એમને એવું ખબર નથી કે તમે જે ઠરાવ કર્યો ને એ જ ઠરાવમાં કિંમત નક્કી કરેલી છે. એટલે ભાજપ પર એનો આક્ષેપ ના કરતા કિંમત ક્યાં નક્કી થયેલી છે. આપણે અહીંના વરિષ્ઠ અગ્રણીને જ પૂછી લઈએ કે આ સમગ્ર જે ઘટનાક્રમ સર્જાયો છે આખરે તથ્ય શું. અત્યારે પક્ષાપક્ષીની જે વાતો થાય છે એમાં સૌથી પહેલા આ ભાજપના અગ્રણીઓએ વાત કરી કે અમે પ્રજાલક્ષી કામો કર્યા છે. તો કરોડો રૂપિયાની ગ્રાન્ટો આ 20 વર્ષથી આવી છે, તો પ્રજાલક્ષી કામો કર્યા છે, તો પાયાના જે પ્રાણ પ્રશ્નો છે એનું નિરાકરણ પહેલાં કેમ નથી આવ્યું. બીજી એક મારા મિત્ર ભાજપના અગ્રણી એવી વાત કરી કે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે એમ કે અળસિયા નીકળી આવે છે, તો અમે કોઈ ઇલેક્શનવાળા નથી, પણ તમે જે મગરમચ્છની જેમ પડી રહેલા છો એમને અમે જગાડવા માટે આવેલા છે. ત્યાર પછીની બીજી એક વાત એવી કરી કે કોંગ્રેસ ભાજપ એકબીજાના પર આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય છે, પણ આ બંને મત્સ્યાય ભાઈઓ છે, છેલ્લે અહીંયા બધા એકબીજાની વાતો કરે છે, પછી બંને બાજુથી ચૂંટાઈને એ બંને બેસીને મિલીભગત કરે છે. એટલે આ બધી પ્રવૃત્તિઓ કાયમ માટે થતી રહેલી છે. આ છેલ્લા 5 વર્ષમાં 273 કરોડ રૂપિયા આવ્યા છે. આગળની વાતને મેડમ જવા દઈએ, 273 કરોડ રૂપિયા આવ્યા છે, એનો જો સદુપયોગ કર્યો હોય તો આખું જંબુસર મલેશિયા બની જાય. આખું જંબુસર મલેશિયા બની જાય જો જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ગ્રાન્ટનો સદુપયોગ થયો હોય તો. મારી ઉપર આક્ષેપ મૂકવામાં કે હું કોંગ્રેસનો માણસ છું, હું 100% કોંગ્રેસનો મહામંત્રીનો હોદ્દો ધરાવું છું, પરંતુ એ શોપિંગ સેન્ટરની હું અરજદાર તરીકે છું. કોંગ્રેસ હોય કે ભાજપ હોય, સામાન્ય પ્રજા એટલી દુઃખી છે અને હું અરજદાર તરીકે એમાં સામેલ થયેલો છું. મેં કોંગ્રેસની બોર્ડ હોય કે ભાજપની બોર્ડ હોય, મેં 258ની કલમ પ્રમાણે એની અરજી કરેલી છે. મારો મુખ્ય આશય એ છે કે ભ્રષ્ટાચાર થવો ના જોઈએ કોઈ પણની સરકાર હોય. ને હમણાં હું વાત કરું છું સરકારના ફાયદાની વાત કરું છું. 1 કરોડ 50 લાખ રૂપિયા હમણાં હરાજી થાય તો કાલે નગરપાલિકાના દફતરે જમા થાય. મારી વાત તો ખાલી નગરપાલિકાના હિતની છે. તમે કોંગ્રેસ અને ભાજપ હું બંનેઓને સસ્પેન્ડ કરાવવાનો, બંનેઓને 37-70 કરાવવામાં મેં અરજી કરી છે, હું આગળ પણ જઈશ. અને બીજી વાત,
कदाच गुजरात आखी नगरपालिका में आ नमूनो से आ नगरपालिका आ मारी पास एक वाउचर नंबर है जो वाउचर नंबर 1/11/2017 रोज 16,13,523 एक खर्च उधार जंबूसर रेलवे शाला वृंदावन सोसायटी सुधी एक नाणू बना है हजू पर एक खाली 25 फूट ब्लॉक बनाव है ना के वर्ष थे 2017 की बात है 2021 है यजू पर नाणू बनेलू नहीं पंचकेश वारंवा हूँ प्रादेशिक कमिश्नर सिंह ने विजिलंस कमिश्नर में एसीबी में हूँ पंचकेश की डिमांड करूँ छू ने बीजा 2 करोड़ कामों से थया नहीं खर्चा हमने उधारी दीदा है हूँ आज पंचकेश तमारा माध्यम थी कहूँ छू मुख्यमंत्री ने कहूँ छू प्रादेशिक कमिश्नर ने कहूँ छू जे अधिकारी ने कहूँ छू के आ जंबूसर में भ्रष्टाचार सामने पहला एक्शन लेने सस्पेन्ड कर पक्ष कोई परंतु जो नगरपालिका ने अहीं सरकार ने जो फायदो थत हो तो हूँ ए फायदा लड़वा तैयार छूँ एवं कहवुं आप शू कहो आ गुजरात की 165 नगरपालिका में सौथी निष्फल नगरपालिका जंबूसर शहर की है आ लोग जारे पानी प्लांट ने पानी की बात ने लाखों ने करोड़ों की बात जाने भाजपा ने कांग्रेस ने पूछो कि अँ आगे वांदरा टोप ने लेकर प्लांट निकली आएगा है प्रजाओ अँ थी वर्षों थी वेचात पानी रहे अमरी मामलों ने इतनी तकलीफ है कि अमने पीवा पानी पर वेचाती नहीं काड़ा का ना विकास की बात करे જ્યારે હું કહું છું કે પેલા ભાઈ અળસિયાનજીઓની માફ કરે એ દબાણની વાતો કરે ભાજપા તમારું જંબુસરથી લઈને દિલ્હી સુધીનું શાસન તમારા પાસે છે પાવર ઓફ પેટર્ન પ્રોડક્શન તમારા પાસે છે તો પછી તમે કયા આધારે દબાણો નથી હટાવતા તમારી મત બેંક ઊભી કરવા માટે નથી તોડતા કાં તો તમે રિશ્વત લેતા હશો તો દબાણ નથી તોડતા તો ભાજપને મારે કહેવાનો મતલબ છે કે તમારા પાસે પાવર છે કાલે તમે દબાણ તોડો તમારા હિંમત હોય તો અમે ઊભા રહીશું आज सुधी आ लोग नगरपालिकाए शॉपिंग सेंटर बनाया है आज सुधी एक पण गार्डन जंबूसर में बनाया नहीं खाली बातों करे करोड़ों रुपया की ग्रांटो आए त्यारे कॉन्ट्राक्टरो मिली ने एमना भारतीय जनता पार्टी हो के कांग्रेस ना कॉन्ट्राक्टर हो ये मिली ने एडवांसो बिलो ले लेता हो आज सुधी ने कोईपण एंजीनियर वगर की गटेल लाइनों लखेली है जंबूसर की अंदर एनु कोई ड्रॉइंग नहीं लाखत ने आ रीतना ड्रॉइंग पर आ लोग पैसा उघराई लैसे आ लोग आज सुधी ने विकास नामों पर शून्य करू है जंबूसर में मत शॉपिंग सेंटरो बनाया है कि 108 डेपो की टंकारी भागो नहीं आई सकती एटला दबाणों से तो कांग्रेस ने भाजपे केम आज सुधी आटला वर्षों की अंदर दबाणों नहीं तोड़ा एनु कारण है कि भाजप और कांग्रेस बन्ने साड़वेला नेताओं से एना दबाणों नहीं हटा अरजीओ करी है गांधीनगर लगी अरजीओ आपी पर आज सुधी आ लोग शू है कि बन्ने बाजू टाली वगाड़े एक बाजू ढोल पड़ी वगाड़े एक बाजू कांग्रेस वगाड़े बन्ने जना थी आ जंबूसर जनता ने लूटवा काम करे एटले कांग्रेस भाजपनी आ सांठगांठ वाली सरकार आ बने पक्ष केटलाय वर्षो थी अहीं सरकारी ग्रांट मळती होय छे ग्रांटनो सदुपयोग न थवाने कारणे जंबूसर की प्रजा है ये त्राहीमाम पोकारी उठी है अहीं हरवा फरवाना अने आराम माटे सीनियर सिटीजन सुविधा माटे अहीं कोईपण प्रकार बगीचो नथी छेल्ले आपणे एक फरीथी वरिष्ठ पत्रकार ने पूछीशुं के जे प्रकारनी आ व्यवस्था के पछी अणआवड़त कही लो कांग्रेसनुं शासन पण हतुं भाजपनुं शासन पण हतुं प्रजा हजु पण त्राहीमाम पोकारी उठी छे स्वाभाविक छे के विकासना काम भाजपे कर्या छे अने एनो बचाव पण भाजप करी रह्युं छे सामे विरोध पक्ष छे ए विरोध पण करवाना छे पण प्रजा आपणी साथे उपस्थित छे अने प्रजानो पण एक ज सूर छे के अहीं पीवानुं पाणी पण नथी मळतुं रोड रस्ता गटरनी असुविधा नरेन्द्र मोदी ज्यारे गुजरातना मुख्यमंत्री हता ત્યારે એમણે ગુજરાત વિકાસનું એક ગુજરાત મોડલ તૈયાર કર્યું અને બીજું એક મોડલ બિહારમાં લાલુ પ્રસાદ યાદવ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે લાલુ પ્રસાદ યાદવે ભ્રષ્ટાચારનું એક મોડલ તૈયાર કર્યું કમનસીબે જંબુસરના જે નગરપાલિકાના સત્તાધીશો છે ને એમણે લાલુ પ્રસાદ યાદવને બિહારનું મોડલ અપનાવ્યું છે અને દુઃખની વાત એ છે કે નરેન્દ્ર મોદીના નામે મત માંગનાર લોકો પણ આ લાલુ યાદવના મોડલ ઉપર કામ કરી રહ્યા છે એટલે એવું કહી શકાય કે અહીં જ્યારથી જંબુસર નગરપાલિકા બની છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભાજપનું મોટા ભાગે શાસન રહ્યું છે અને કોંગ્રેસનું સત્તા પરિવર્તન થતું રહે છે પરંતુ પ્રજાના પ્રશ્નો હજુ અહીં એવા ને એવા રહેવા પામ્યા છે રોડ રસ્તાની અસુવિધા પીવાનું પાણી હજુ સુધી મળી શક્યું નથી ગટર ઉભરાઈ રહી છે ચોમાસા પાણીના નિકાલ માટે જે કાંસ બનાવવામાં આવે છે તેની પર દબાણ અને અહીં બગીચા નથી શોપિંગ સેન્ટર છે ખાસ કરીને અહીં ટ્રાફિકની પણ અસુવિધા અને કહી શકાય કે રખડતા ઢોરનો ત્રાસ પણ મળી રહ્યો છે સ્વરાજ ભવનની પણ કથળેલી હાલત છે કે જ્યાં ગાંધી બાપુએ વિસામો કર્યો હતો હવે ખૂબ જ મહત્વની આ જંબુસર નગરપાલિકા અને જંબુસર નગરપાલિકામાં જે પ્રકારે કૌભાંડ થઈ રહ્યું છે એવા આક્ષેપો અહીં થઈ રહ્યા છે પીવાની સમસ્યા પીવાના પાણીની સમસ્યાથી અહીંની પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે તો આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રજા મૂક બધિર ન બની રહે અને પ્રજા પોતાનો અવાજ ઉદ્ગારે અને પ્રજાનો અવાજ કઈ
રીતે મતપેટીમાં બંધ થાય છે તે જોવું ખૂબ જ મહત્વનું બનશે. તો જમ્મુસરની જનતા કોની ઉપર પોતાનો જનાર્દન આપે છે તે જોવું પણ ખૂબ જ મહત્વનું બનશે. તો આ હતું પાલિકાનું પાણીપત જમ્મુસર શહેરથી. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.